વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો ત્યારે અંજાર શહેર મધ્ય આવેલ સ્મૃતિ સ્મારકે વાલી મંડળ દ્વારા સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. યાદ કરીએ તો આજે પણ હૃદય દ્રવી ઉઠે. ભગવાન કરે અને કોઈને પણ આવા દિવસો ન જોવા પડે. ભૂકંપના એ દિવસોમાં ઘણા બધા પરિવારોએ પોતાના સ્વજનને ગુમાવ્યા હતા, તો કોઈએ પોતાના માતા પિતાને, તો કોઈએ પોતાના બાળકને ગુમાવ્યું હતું. 26મી જાન્યુઆરીનો જ એ દિવસ હતો અને આ દિવસે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે જુદી જુદી શાળાઓમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે અંજાર શહેર મધ્યે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રભાત ફેરીમાં 184 વિદ્યાર્થીઓ સહિત 209 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા અને આ દરેકે દરેક લોકોને દર 26મી જાન્યુઆરીના દિવસે સ્મૃતિ સ્મારક પર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવતી હોય છે. અંજાર શહેર મધ્યે એક વાલી મંડળ કાર્યરત છે અને આ વાલી મંડળના દરેકે દરેક સભ્યો દ્વારા 26મી જાન્યુઆરીના આ દિવસે અંજાર શહેર મધ્યે આવેલા સ્મૃતિ સ્મારક પાસે જઈ અને તેમની આત્માને શાંતિ મળે તે અર્થે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવતી હોય છે અને સાથે સાથે ત્યાં ધૂનનું આયોજન કરવામાં આવતું હોય છે, તો અન્ય સામાજિક પ્રવૃત્તિઓ કરી અને દાન પુણ્ય પણ કરવામાં આવતું હોય છે કે જેથી સ્વર્ગસ્થની આત્માને શાંતિ મળે. આ ઉપરાંત અહીં સ્મૃતિવન બનાવવા માટે પણ સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ એક એવી જગ્યા છે કે ટોચ કક્ષાના અધિકારીઓ આ જગ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ જગ્યા પર હવે સ્મૃતિવન બનાવવામાં આવે તે માટે ગુજરાત સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે અને તાત્કાલિક વાલી મંડળની જે માંગ છે તે સંતોષાય તેવી માંગ કરવામાં આવી છે. આવો આ અંગે વધારે સાંભળીએ અંજારના વાલી મંડળના કાર્યકરોના શબ્દો. રિપોર્ટ બાય હિનલ પંડ્યા, અંજાર. વંદે માતરમ. આજે જ્યારે સમગ્ર દેશ સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યું છે ત્યારે એક અંજાર માટે એ ખાસ છે, કેમ કે 26 જાન્યુઆરી જે 2001ના મહાભયંકર ભૂકંપ આવ્યો હતો એ વખતે અસંખ્ય લોકોએ પોતાના વાલસોયા ગુમાવ્યા હતા, માતા પિતા બાળકો, અને ખાસ કરીને આપણે જે સ્થળે ઊભા છીએ સ્મૃતિ સ્મારક, એટલે જે ખાસ કરીને એક વિદ્યાર્થીઓ 184 વિદ્યાર્થીઓ એક સમગ્ર ગુજરાતની એક એને કહી છે કલંકિત ઘટના હતી. એટલે ટોટલ લગભગ 209 જેવા એની સાથે પોલીસકર્મીઓ હતા, શિક્ષકો હતા, એ બધાએ જીવ ગુમાવ્યો 2000ની ભૂકંપમાં વખતે. તો એની યાદમાં દર વર્ષે એક વાલી મંડળનું ગ્રુપ છે, એમાં કોઈ પાર્ટી નહીં, બધા સમગ્ર શહેરના વાલી મંડળનું ગ્રુપ છે, દર વખતે અહીંયા આવી જે તે વખતે કલાક બે કલાકની ધૂન હોય અથવા તો ગરીબોને એક વિતરણ હોય જેનાથી કરી અને એ ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે કે લોકોને આત્માને શાંતિ મળે, જ્યાં હોય ત્યાં ભગવાન એના ચરણમાં વાસ આવે. આ રીતે સમગ્ર અંજાર શહેરમાં અને એ લોકોની એક ખાસ એવી ઈચ્છા છે કે જેવું નવું નિર્માણ થઈ રહ્યું છે તે વખતે લગભગ ઘણા સમયથી લગભગ 20 વર્ષ થઈ ગયા છે, એનું કોઈ કારણ નિરાકરણ નથી, કોઈ પણ કારણસર એ કામ અટકેલું છે. તો આપણે સરકારશ્રી પાસે પણ બધા એવી રજૂઆત કરી કે આ કાર્ય જલ્દી જલ્દી પૂરું થાય, કેમ કે એક સમયદાનો વિષય છે એક બધા માટે, એક સમગ્ર શહેર માટે. એટલે આપણે એ લોકો પર રજૂઆત કરી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરી જે દિવંગત જે વિદ્યાર્થીઓનો, પોલીસકર્મીઓ, શિક્ષકો જે કોઈ ધામમાં ગયા છે અને ભગવાન પોતાનું ચરણ વાસ આવે એ ભગવાન સ્વ પ્રાર્થના. સમગ્ર દેશવાસીઓને આ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. રાધે રાધે, જય શ્રી સચ્ચિદાન. વંદે માતરમ. આજે 2001નો વિનાશક ભૂકંપ એના સમગ્ર વિશ્વની અંદર જે લાગણી ભર્યો, જે દુઃખદ બનાવ અંજાર શહેરની અંદર બનેલ હતો, 184 બાળકો, 21 શિક્ષકો, 2 પોલીસકર્મી અને 1 ક્લાર્ક સહિત 209 જણા જે પ્રભાત ફેરી સવારના નીકળતી હતી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે, એ સમયે અંજાર શહેરની અંદર 8:46 જે વિનાશક ભૂકંપ આવ્યો, એ વિનાશક ભૂકંપની અંદર 209 જણા ભારત માતા કી ગોદની અંદર હંમેશા ને માટે સમાઈ ગયા. આ દુઃખદ ઘટનાને સમગ્ર વિશ્વની અંદર લાગણી ભર્યો સંદેશ પહોંચાડ્યો. એ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પણ આવેલા, ત્યારબાદ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલે વડાપ્રધાન પણ આ સ્થળની મુલાકાત લઈ ચૂકેલ છે. પરંતુ અમારી આ સંવેદનાશીલ એવી છે કે 3-3 ગુજરાતના મુખ્યમંત્રી બદલાવ છતાં પણ સ્મૃતિવન બનેલ નથી, એટલે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી છે. હવે તો અમારા શબ્દો પણ ખૂટી ગયા છે, એટલે અમારી લાગણીઓને હવે છેડવવાનું બંધ કરો એવી અપેક્ષા. ભારત માતા કી જય. વંદે માતરમ. ભૂકંપમાં અમારો મોટો છોકરો આવી ગયો,
પચીસ તારીખે એનો બર્થડે હતો ને છવ્વીસ તારીખે તો રેલીમાં એટલો હસતો હસતો ગયો કે મમ્મી આવીને હું ચા પાણી નાસ્તો કરું છું અને ગયો પાછો આવ્યો જ નહીં મારો છોકરો. અમે ઈચ્છીએ છીએ કે આ છોકરાઓની યાદગીરીમાં અહીંયા સ્મારક બને તો એ લોકોની કાયમી યાદગીરી રહી જાય. કેટલાય છોકરાઓ બિચારા ગયા છે એમ આ બધા માટે એમ કે યાદગીરી રહે એવું અમે ઈચ્છીએ છીએ. આજ વીસ વીસ વર્ષ થયા હજી કાંઈ થયું નથી, હવે જેમ બને તેમ જલ્દી થાય એવું અમારા વડીલો બધા વાલીઓની એવી ઈચ્છા છે એમ.